ભૂપંડ્યાર્તી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોટાદ જિલ્લાના લોકોની આતુરતાનો આવ્યો અંત. રાજ્ય સરકારે જિલ્લા સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે બોટાદથી નજીક નાંગલ પર ગામે 81,000 ચોરસ મીટર જમીન ફાળવાઈ. આગામી દિવસોમાં હોસ્પિટલ બનતા લોકોને હવે સારવાર માટે અન્ય જિલ્લાઓમાં જવાથી મળશે રાહત. હવે મળશે સ્થાનિક સારવાર. મેડિકલ સ્ટુડન્ટને પણ મળશે ઘરઆંગણે એડમિશન. બોટાદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ફાળવવાની જાહેરાત કરાઈ, પરંતુ જગ્યાને લઈને વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને ગત રોજ 17 ઓગસ્ટ 2023ના રોજ બોટાદથી નજીક એવા નાંગલ પર ગામ પાસે 81,000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવતા છેલ્લા ઘણા સમયથી જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની રાહ જોઈ રહ્યા હતા તેનો આતુરતાનો અંત આવ્યો છે. જિલ્લા લોકોમાં ખુશી જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં અહીંયા જિલ્લા કક્ષાની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનશે, જેને લઈને જિલ્લામાં લોકોને ખૂબ જ ફાયદો થશે. જ્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ જિલ્લામાં લોકો દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો. જણાવેલ કે હોસ્પિટલ બનતા જ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ, ભાવનગર, અમદાવાદ જેવા શહેરોમાં જવું પડતું હતું, તેમને સારવાર હવે સ્થાનિક કક્ષાએ મળી રહેશે તેને લઈને ખુશી વ્યક્ત કરાઈ. અને સાથે જ જિલ્લાના મેડિકલ વિદ્યાર્થીઓને પણ હવે ઘર આંગણે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા મળશે તેને લઈને યુવાનોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અને જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટેની જગ્યા ફાળવવામાં બાબતે વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરવામાં તો બોટાદ જિલ્લો 2012માં નવો જિલ્લો બન્યા પછી સરકારની તમામ વિભાગની સરકારી જે ઓફિસો હોય તેનું નિર્માણ બોટાદ જિલ્લાની અંદર થયું છે. ત્યારે સરકારની એક નિયમ હતી કે જિલ્લા કક્ષાની આરોગ્ય માટે લોકોને અહીંથી અમરેલી, ભાવનગર કે અમદાવાદ ના જવું પડે તેના માટે એક સરકારી હોસ્પિટલ બનાવવાની ગુજરાત સરકારની જે નિયમ હતી તેના માટે ગઈકાલ નાગલપર પાસે 81,000 ચોરસ મીટર જમીન જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે ફાળવવામાં આવી છે. જિલ્લાના લોકોને જે આજ સુધી જે જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની જે હોસ્પિટલ હતી નહીં, લોકોને દૂર સુધી બહાર જવું પડતું હતું તેના માટે હવે લોકોને સ્થાનિક અહીંયા તમામ પ્રકારની જે સુવિધા આરોગ્યલક્ષી મળી રહી છે. મેડિકલ કોલેજને લઈને પણ જે જિલ્લાના લોકોને વિદ્યાર્થીઓને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા